મુસ્લિમોમાં અતિ પવિત્ર મનાતા રમઝાન માસ દરમિયાન રોઝા રાખીને અલ્લાહની બંદગી કરે છે ત્યારે ચાંદ દેખાતા દેશભરના મુસ્લિમો દ્વારા હર્ષોલ્લાસ સાથે રમઝાન ઈદની ઉજવણી કરી હતી. ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરીને એકબીજાને ગળે લગાવીને મુબારકબાદી આપી હતી. ઈદ નિમિત્તે ઠેરઠેર સુશોભનો પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરના મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના કનક રોડ પર આવેલી ઈદગાહ મસ્જિદમાં ઈદ નિમિત્તે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ અદા કર્યા બાદ પરંપરાગત પહેરવેશમાં રહેલા મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. આ પ્રસંગે વડીલોએ નાના બિરાદરોને ઈદી પણ આપી હતી. ધોરાજીમાં ઐતિહાસિક ઈદગાહ પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈને વિશેષ નમાજ અદા કરી હતી. આ પ્રસંગે નમાજીઓએ દેશમાં અમન અને ભાઈચારા માટે દુઆઓ કરી હતી, જે બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાડીને ઈદ મુબારક કહીને મુબારકબાદી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય લલિતભાઈ વસોયા ઉપસ્થિત રહીને મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવ્યા હતા. કેશોદના મુસ્લિમ બિરાદરોએ મોરા વિસ્તારમાં આવેલી મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. નમાજ બાદ વતન અને રાષ્ટ્રપ્રેમ માટે દુઆઓ માંગવામાં આવી હતી, જે બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. આજે રમઝાન મહિનાના 30 રોજા પૂરા થતા ઈદ ઉલ ફિત્રની નમાજ કેશોદ શહેરના તમામ મુસ્લિમોએ સાથે મળી અદા કરી અને ખુદાની બારગામાં વતન રાષ્ટ્ર અને રાષ્ટ્રપ્રેમ માટે તમામે દુઆ કરી. સદા માટે ભારતમાં અમન ચેન અને સુકૂન જળવાઈ રહે તે માટે તમામ મુસ્લિમોએ દુઆ કરી અને બધા ગળે મળી અને છૂટા પડી. બોટાદ શહેર અને જિલ્લામાં પણ રમઝાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સાળંગપુર રોડ પર આવેલી ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સમૂહ નમાઝ અદા કરી હતી, જે બાદ નમાઝીઓએ એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. વડીલોએ પોતાનાથી નાના બાળકોને ઈદી આપીને આનંદ વ્યક્ત કર્યો હતો. ઈદનો તહેવાર એવી રીતે ઉજવવામાં આવે છે કે લોકોની અંદર આપસમાં મોહબ્બત હોય અને કોઈ એવી રીતે હોય છે કે એકબીજે દિલથી મળે છે અને એકબીજે માફી પણ માગે છે. ગમે એવું અબોલા હોય છે તો એકબીજે બધું ભૂલી જાય છે અને બસ એક જ વસ્તુ ચાહે છે કે આપણો ભાઈ છે એમ. અને બધા જ જે છે દુનિયાની અંદર બધા ભયો જ છે હું અને એવી રીતે જિંદગી ગુજારવાની હોય છે. ઇસ્લામ પણ ઈદ કહે છે આપસમાં મોહબ્બત એ મોટી એક નહેમત છે. આજે જે ઈદનો દિવસ મનાવવાની અંદર આવી રહ્યો છે તે ઈદ ઉલ ફિત્રનો દિવસ ગણાય છે કે પૂરા એક મહિનાના આ ગરમીની તપતી ગરમીની અંદર લોકોએ રોજા રાખ્યા હોય, અલ્લાહની ઈબાદત કરી હોય, યાની આજે મજદૂરીનો અલ્લાહ તરફ દિવસ હોય છે. આ ઈદની અંદર એ રીતે ઈદ ઉજવવામાં આવે છે કે આ ઈદને મીઠી ઈદ કહેવામાં આવે છે. એને ખીર અને પૂરીથી મનાવવામાં આવે છે અને એક ભાઈ દૂસરા ભાઈઓને મુસાફો કરી અને મળી અને પોતાના જે કંઈ ભૂલ ગલતી ગયું હોય એક વર્ષની અંદર એની માફા માફીનો આ દિવસ હોય છે. આ ઈદનો મુબારક તહેવાર જે છે ખુશીનો દિવસ છે. લોકો સવારે પોતાના ઘરેથી નીકળે છે, એકબીજાને ગળે મળીને એકબીજાની ખુશીઓ મનાવતા ઈદના ઈદગાહના અંદર આવે છે, આવીને નમાઝ પઢે છે અને નમાઝ પઢી પછી બીજા એકબીજાને મુબારકબાદી આપે છે. એ માટે હું સમગ્ર હિન્દુસ્તાન તથા આખી દુનિયાના વર્લ્ડના દરેક ભાઈઓને સમગ્ર મુસ્લિમ તરફથી હું તમામને ઈદ મુબારક કહું છું. ઓખામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાલડા બંદર પર આવેલી સૈયદ પીર બાદશાહની દરગાહે ઈદની વિશેષ નમાજ અદા કરી હતી. આ પ્રસંગે બાળકથી લઈને વૃદ્ધ મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી. નમાજ બાદ સૈયદ પીરની દરગાહે ફૂલ ધરી માથું ટેકવીને દુઆ કબૂલ કરવા વિનંતી કરી હતી, જે બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક કહીને ઈદની મુબારકબાદી આપી હતી. عالم اسلام کو عید الفطر مبارک ہو. الحمدللہ ہر سال کی طرح اس سال بھی ہمارے اوکھا گاؤں میں سارے ہی مسلمانوں نے بھائی چارگی کے ساتھ ہم نے نماز عید الفطر ادا کی. میں میمن جماعت سے خطیب و امام ہوں. میرا نام محمد فاروق رضوی ہے اور میرے قریب میں جو کھڑے ہیں وہ ہمارے بریلہ جماعت مسلم جماعت کے آگے وان کریم منگا ہے.
अल्हम्दुलिल्लाह आप सारे ही लोग ये दुआ करते रहें कि पूरी दुनिया के सारे ही मुसलमान हर जगह पर ये ईद उल फित्र भाईचारगी के साथ ही अदा करें। और माशाल्लाह ये ईद उल फित्र का दिन एक ऐसा मुबारक दिन है कि जिस दिन अल्लाह ताला बेपनाह लोगों की मगफिरत फरमाता है। हम खास करके दुआ करें कि अल्लाह ताला हमारी भी मगफिरत फरमाए। आलम इस्लाम को अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। બધાને સર્વેને ખુશ સલામત અને તંદુરસ્ત રાખે એના માટે અમે ખાસ દુઆ કરીએ છીએ અને વિશેષમાં આપણા દેશ ભારત હિન્દુસ્તાન માટે ખાસ દુઆ માંગીએ છીએ કે આપણા વતનમાં આપણા દેશમાં હિન્દુસ્તાનમાં હંમેશા ભાઈચારો સલામતી અને શાંતિ રહે એના માટે ખાસ દુઆ માંગવામાં આવે છે। બધા મુસલમાનો મળી અને દુઆ માંગે છે અને બધા જે આખો મહિનો રોજા રહીએ છે એના પછી છેલ્લે દિવસે જે મનાવવામાં આવે છે એને અમે ઈદ કહીએ છીએ અને ઈદમાં અમે સર્વે ખુશી મનાવીએ છીએ અને મારો એ સંદેશ છે કે આખા હિન્દુસ્તાનમાં બધા સહી સલામત ખુશ રહે અને ખાસ કરીને ઓખાના માણસોને પણ મારા તરફથી બધાને હું ઈદ મુબારક કહું છું અને પૂરી દુનિયાના તેમજ અમારા વતન ભારત દેશને હું બધાને સર્વેને મારા તરફથી તેમજ બધા મુસ્લિમો તરફથી ઈદ મુબારક પાઠવું છું એવી મારી દિલથી તમન્ના છે। કચ્છના નલિયામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના હાજસર તળાવ પાસે આવેલા પનેલછા પીર દરગાહ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપી હતી। મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ રમઝાન ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ઈદગાહ ખાતે વહેલી સવારે પરંપરાગત પહેરવેશમાં એકઠા થયેલા મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાઝ અદા કરીને કોમી એખલાસ અને દેશપ્રેમ માટે દુવા માંગી હતી, જે બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। ઈદને લઈને બજારમાં ભારે ખરીદી જોવા મળી હતી। સંઘ પ્રદેશ દાદરાના નગર હવેલીમાં ઉત્સાહપૂર્વક ઈદની ઉજવણી કરવામાં આવી હતી। મસ્જિદમાં નમાઝ વાંચવાના સાથે ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામ મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત પહેરવેશમાં ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી, જે બાદ એકબીજાને ઈદની મુબારકબાદીની આપલે કરવામાં આવી હતી। રમઝાન માસની શાંતિપૂર્ણ પૂર્ણાહુતિ થતાં મુસ્લિમ આગેવાનોએ પ્રશાસન અને પોલીસ તંત્ર તથા સાંસદ મોહન ડેલકરનો વિશેષ આભાર માન્યો હતો। तहे दिल से पूरे आवाम को ईद मुबारकबाद हमारी जामा मस्जिद की कमेटी की तरफ से। और ईद ये ईद एक ऐसा तोहफा है हमारे लिए, रमजान महीने में जो लोगों ने 30 रोजे रखे तरावियाँ पढ़ी उसके लिए ईद की नमाज तोहफा है। और आज हमारे तरफ से पूरी कमेटी जमा सिलवास की जामा मस्जिद कमेटी की तरफ से पूरी सिलवास की जनता पूरे हमारे जो भी हिंदू मुस्लिम सब मिलकर हम लोग सभी का आपस में जो भाईचारा हम सबको तहे दिल से इनकी शुभकामना। किस तरह से हो गए आप लोगों ने भी देखा कितनी पब्लिक कितनी तादाद में पब्लिक थी, बहुत अच्छे तरह से हमारी ईद हो गई। और मैं तमाम सहलावास के भाई और बहनों को ईद की मुबारकबाद देता हूँ और यहाँ का प्रशासन ईद मुबारक, यहाँ का नगर पालिका ईद मुबारक, पुलिस डिपार्टमेंट ईद मुबारक, सबको दिल से एकदम ईद की मुबारकबाद देता हूँ। જામકંડોરણામાં પણ રમઝાન ઈદની ઉજવણી પૂરા શાનો સુકાત સાથે કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ફરજની નમાઝ અદા કરી હઝરત મોટા પીરની દરગાહ શરીફથી જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની મુખ્ય બજારમાંથી પસાર થઈ ગામની ભાગોળે આવેલ ઈદગાહના સ્થળે જઈને નમાઝ અદા કરી એકબીજાને ભેટી ઈદની મુબારકબાદ પાઠવી હતી। વરહમતુલ્લાહ વબરકાતુહુ। આજ રોજ જામકંડોરણા મુકામે ઈદગાહ ઉપર જામકંડોરણા સુન્ની મુસ્લિમ જમાત તથા જામકંડોરણા તાલુકાના તમામ સુન્ની મુસ્લિમ બિરાદરોએ ખૂબ શાનો શોકતની સાથે ઈદની ઉજવણી કરી અને ઈદની ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી। તેમાં આ ખુશીના અવસર ઉપર અમે તમામ હિન્દુસ્તાનના હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓને ઈદની મુબારકબાદ પાઠવીએ છીએ। અમારા જમાતના આગેવાન તથા સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત વતી અમે તમામ હિન્દુસ્તાનના
વાસીઓને અમારા તરફથી ખૂબ ખૂબ ઈદ મુબારક. એ શુભેચ્છાઓ સાથે અમારા દેશની અમન અને શાંતિ માટે અમે દુઆ કરેલ છે. માલિક એને કબૂલ અને મકબૂલ કરે. રેડી. રાજકોટ જિલ્લાના જામકરુણા તાલુકા ગામે રહું છું અને ઈદની નમાજ શાનો શોકતથી સારી રીતે પડી અને હિન્દુસ્તાનના દુનિયાભરના માણસો અને હિન્દુ મુસલમાનને બધાને સર્વેને ઈદ મુબારક અને બહુ બહુ ખૂબ ખૂબ આભાર. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન.